ચાલો તો અંતે આવતા જે શૂન્ય છે ને સાર્થક અંક ગણવા કે ના ગણવા, બરાબર? આ પ્રશ્ન ઉભો થશે. અહીંયા છેલ્લા મુદ્દામાં આપણે એમ કીધું ભાઈ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અંતે આવતા શૂન્ય તમારે સાર્થક અંક ગણી લે, પણ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો અંતે આવતા શૂન્ય તમે સાર્થક અંક ગણી શકો નહીં, બરાબર? ખ્યાલ આવે છે? હવે એ કઈ રીતના એ વસ્તુને સોલ્વ કરવા માટે આપણે હમણાં ઉકેલ લઈએ, પણ એ પહેલા ફરી પાછા નિયમો સમજી લઈએ અને વિડીયો ઓફ થઈ વિડીયો ઓન કરી. ચાલો, બધા જ શૂન્યતર અંક કેવા છે? સાર્થક અંક છે. એટલે કે શૂન્ય સિવાયના કોઈ પણ અંક લઈ લો એ બધા શું છે? સાર્થક અંક છે, બરાબર છે? પછી બે શૂન્યતર અંક એની વચ્ચે આવતા જે શૂન્ય છે એને પણ શું કરવાનું? તમારે સાર્થક અંક ગણી લેવાનું. બે શૂન્યતર અંક એની વચ્ચે આવતો શૂન્ય એને શું કરવાનું? સાર્થક. માઇક ઓન છે ભાઈ. દીદી કેમ બોલાવે છે કે જલ્દી આય જલ્દી આય જલ્દી આય? એ હું બહાર ગઈ હતી. પંકિત બહાર જતી રહી. દીદી ભણે છે? ના. એ તું ભણે છે? હા. એ દૂધ લેવા જવાનો હતો ને એટલે દુકાને ગઈ હતી. દુકાને ગઈ હતી? હા. સરસ સરસ. દુકાને થી શું લાવી? દૂધ. દૂધ બને ને પછી દૂધ ની ચા બને ને પી લેજા ને. પછી દીદી ને ના કહેતી તું મને બોલાય એમ? હા. ચાલો, આવું છે ભાઈ બધું. વાત કરતા આપણે બે શૂન્ય તરંગ એની વચ્ચે આવતો શૂન્ય એને શું કહેવાય? સાર્થક અંક કહેવાય, બરાબર? પછી પૂર્ણાંક સંખ્યા હોય તો એની અંતે આવતો શૂન્ય એ સાર્થક અંક છે નહીં. ને એક કરતા નાની સંખ્યા હોય, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય, તો એમાં પ્રથમ શૂન્યતર અંક એની ડાબી બાજુએ આવતા શૂન્ય છે એ સાર્થક અંક છે નહીં. પણ જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય અને અંતે આવતા શૂન્ય છે ને એ સાર્થક અંક છે. શા માટે? તો જો અહીંયા લાસ્ટમાં જે શૂન્ય આવે છે ને, બરાબર, લાસ્ટમાં જે શૂન્ય આવે છે ને એ શૂન્ય એ આપણને સચોટતા બતાવશે. માપન ની શું બતાવે? સચોટતા. એટલા માટે આપણે આ શૂન્યને સાર્થક અંક ગણીએ છીએ. પણ છતાંય આપણા મનમાં કન્ફ્યુઝન થાય કે ભાઈ કોઈકમાં આપણે એમ કહીએ કે છેલ્લે આવતા શૂન્યને સાર્થક અંક ગણવાના, કોઈકમાં નહીં ગણવાના, તો એના કરતા સરળ છે કે શું? તો કે ક્યારે ગણવા ને ક્યારે ન ગણવા. તો આ બધી બાબતો જે છે એનો આપણે ઉકેલ લઈ લઈએ. તો ઉકેલ લાવવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ, બરાબર? અંતે આવતા શૂન્ય ને સાર્થક અંક ગણવા કે ના ગણવા તેના માટે વૈજ્ઞાનિક પદ્ધતિ નો ઉપયોગ કરીએ. કોનો? બરાબર, વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વૈજ્ઞાનિક પદ્ધતિમાં શું છે? તો કે તમને જે કઈ વસ્તુ આપી હોય ને એને તમારે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું. શું કરવાનું? એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી અને ઘાતમાં ફેરવી નાખવાનું. દાખલા તરીકે જો આ એક્ઝામ્પલ છે,
હું આજ ગણી દઉં 3.500 છે, 000 છે, અને આમાંથી પોઈન્ટ કાઢી નાખું, બોલો તો આમાં કેટલા સાર્થક અંશ છે? ઉપરના માં, આમાં નીચેના માં કેટલા છે? તો વૈજ્ઞાનિકો બધા ભેગા થયા હશે અને એને રસ્તો કાઢ્યો હશે. રસ્તો કાઢ્યો શું? તો કે આ તમારી જે વેલ્યુ છે ને એને તમે શું કરો? તો કે ઘાતમાં કન્વર્ટ કરી દો. ઘાત કેટલી આવશે? 10 ની 4. આને ધ્યાનમાં લેવાનું નહીં. હવે આમાં કેટલા સાર્થક? 2. 2. બંનેમાં સાર્થક સમાન. થાય કે ના થાય? માનો કે કોઈ બીજી સંખ્યા લે, ધારો 484.2300 બરાબર, અને 84.4200 અથવા તો પોઈન્ટ વગરની જ કરી દો, એટલે કોઈ માથા ગુમાવવાનું. 4, 8, 4, 2, 3. બે માં તો ડિફરન્સ પડી જાય છે ભાઈ, તો બંને ને આપણે સરખા કરવા છે તો આપણે શું કામ કરીએ? ચાર પોઈન્ટ ફોર એટ ફોર ટુ થ્રી કેટલી ઘાત લખાય દસ ની બે ચોવીસ 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 ચો
शून्य ने सार्थक अंक गणवा के न गणवा ये कन्फ्यूजन दूर थी गयो बराबर जारे आवी कोई असमंजस उभी थाय कन्फ्यूजन उभो थाय कन्फ्यूजन उभो थाय तो एक कन्फ्यूजन एने वैज्ञानिक पद्धति थी शू करी शकाय उकेली शकाय सोल्व करी शकाय बराबर एटले कातमां शू करी देवानुं कन्वर्ट करी देवो क्लियर चलो हवे आपणे खबर पड़ी दशांश चिन्ह वगर संख्या होनी अंदर अंत्य आता शून्य है ई शून्य सार्थक अंक गणवाना पॉइंट वगर संख्या होने एम छेल्ले शून्य आता होने सार्थक अंक गणवाना नहीं अने पॉइंट वाली हो तो बराबर પણ માનો કે એમાં ખબર ન પડતી હોય તકલીફ એમાં ઊભી થતી હોય તો શું કરી દેવાની હોય કેમાં ફેરવી નાખવાનું ઘાતમાં ઘાતમાં ક્લિયર
चलो हो जाए, मानो के एक थी नानी संख्या, एक थी नानी संख्या छे, तो आ नानी संख्या मा दशांश चिन्ह एनी डाबी बाजू आवता जे शून्य छे डाबी बाजू आवता शून्य एने सार्थक अंक गणवा के नहीं गणवा नहीं कर सार्थक अंक छे नहीं बराबर दशांश चिन्ह वाली संख्या जो एक एक की नानी संख्या होय तो एमा આ રીતના છે સમજો 0.00123400 બોલો આમાં તો આને શૂન્ય ગણે સાર્થક અંક ગણે ના 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 આને ગણે હા 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 ગણે એમ બરાબર સમજાય છે આગળના શૂન્ય છે એ સાર્થક નથી પણ પાછળના શૂન્ય છે એ શું છે સાર્થક અંક છે અને લાસ્ટ પોઈન્ટ લઈ લો માની લો કે કોઈ તમારી પાસે ફિક્સ વેલ્યુ છે અથવા અચળ પદ છે અથવા કોઈ પારી સોરી કોઈ સૂત્ર આવે છે માનો કે આવું કોઈ સૂત્ર છે વર્તુળનો પરિઘ વર્તુળનો પરિઘ કેટલું લખાય 2πr લખાય તો આ 2πr ની અંદર જે 2 છે ને એ 2 એની પાસે અનંત સાર્થક અંક છે કારણ કે 2 છે ને કેવી સંખ્યા છે ચોક્કસ સંખ્યા 2 કેવી સંખ્યા છે ચોક્કસ તો આની પણ સરામ લખી શકે જો 2.0000 લખી શકે ખ્યાલ આવે છે તો આને કેટલા સાર્થક અંક ગણાય અનંત અનંત સાર્થક અંક ગણાય ખ્યાલ આવે તો જો કોઈ તમારી પાસે સૂત્ર હોય કે કોઈ ફિક્સ વેલ્યુ હોય આ ફિક્સ વેલ્યુ હોય એની અંતે અનંત સાર્થક અંક લખી શકાય છે આવડશે આ સાર્થક અંકોના નિયમો બધા કાલે તૈયાર કરવાના અને તૈયાર કરી અને પછી ગમેટ અને ગમેટે પૂછા સર હાજી સર આ એક થી નાની સંખ્યા હોય તો શૂન્ય ન ગણાય પણ એક થી મોટી સંખ્યા હોય તો ઈ શૂન્ય સાર્થક અંક ગણાય એક થી મોટી સંખ્યા એટલે કે રીતે નથી કોઈ એક્ઝામ્પલ આપો ને હું લખું એટલે સર તમે 0.001 લખું એન જગ્યાએ 2 લખો તો સાર્થક અંક ગણાય એટલે અહીંયા 2 લખું તો 2.00 એમ નહીં આ તમે સંખ્યા લખી 0.00123400 એમાં તમે પેલા 1 2 3 4 ની જગ્યાએ 2 3 4 લખવું હોય અને 1 ની જગ્યાએ 2 લખવું હોય તો 0 0 આગળ છે 0 સાર્થક એમ નથી જો સમજ કે આવું છે 0.00456 છે ને શબ્દો લખો છો અહીંયા 1 થી નાની સંખ્યા 1 થી એટલે 0 પોઈન્ટ થઈ ગયું આ પોઈન્ટ આવ્યો પણ પોઈન્ટ ની આગળ કેટલા છે 0 છે પોઈન્ટ ની આગળ 0 હોય તો સંખ્યા કેવી કહેવાય 1 કરતા નાની કે મોટી બરાબર તો 1 કરતા મોટી હોય તો આપણે આને 0 ને તો સાર્થક અંક ગણવા જ પડશે કેમ કે 2 શૂન્યતર અંક ની વચ્ચે આવ્યા બીજો મુદ્દો હતો ને 2 શૂન્ય તરંગ ની વચ્ચે આવતા શૂન્ય ને સાર્થક અંક ગણે હા એટલે એવો એટલે આ એક ને નથી જોવાનું આને નથી જોવાનું જોવાનું કોને પોઈન્ટ પહેલા કઈ સંખ્યા છે જો પોઈન્ટ પહેલા 0 હશે ને તો 1 કરતા નાની કહેવાય અને પોઈન્ટ પહેલા 0 સિવાયનું કોઈ પણ પદ હોય તો 1 કરતા કેવી કહેવાય મોટી અથવા 1 વાળી ગણાય ક્લિયર હા સર
અને હું હજુ એવું વાત કરતો હતો ભાઈ પેલાની અંદર પેલા બે ત્રણ જણા હજુ જોઈન્ટ થવાના બાકી છે મારા ખ્યાલ અને હોમવર્ક ટીચમેન્ટ ઉપર અહીંયા અત્યારે કેટલા તમે 34 મને ગણીને 34 છો એટલે 33 એટલે બે ત્રણ જણા ટૂંકમાં બાકી છે જે લોકો બાકી છે જોઈન્ટ કરી લે બરાબર કદાચ વિચારી હશે નેક્સ્ટ વીક થી કદાચ એના ઉપર પણ લેક્ચર લેવાનું શરૂ થાય કારણ કે વચ્ચે કેવું છે આમાં આપણે 40 મિનિટ પૂરી થાય પછી પાછા જોઈન્ટ થયા ને તો અડધા પાછા મેં કીધું નાસ્તો કરવા જતા રહીશ એટલે વિચારી હશે હજી કોઈ સારું પ્લેટફોર્મ આપણને મળતું હશે નહીં તો આપણા માટે ઝૂમ તો બેટર છે બરાબર એ તો પછીનો પ્રશ્ન છે હા કોણ બોલા ટીચમેન્ટ ઉપર જોવા ને લેક્ચર હે ટીચમેન્ટ ઉપર લેતા ને લેક્ચર એમ બહુ કેમ ટીચમેન્ટ ઉપર બહુ વાંધો પડે છે એવું થોડીક વાર ને થોડીક વાર નીકળી જાવી છે બહાર બરાબર હા તો પછી આપણે થોડીક વાર સર એમ કરતા ઝૂમ માં સારું છે હે સર ટીચમેન્ટ કરતા ઝૂમ સારું છે ઓકે તો પછી ઝૂમ જ રાખજો બરાબર તો ખાલી હોમવર્ક તમે એમાં સબમિટ કરી દેજો એટલે ડેટા મારી પાસે સચવાયેલો રહે સર આજ તમે કીધું તો કાલ ઓલું કઈક મને જોઈન કર્યો એમાં તમે કઈ રીતે હોમવર્ક માં લખો છો એ કઈ ખબર ન પડી મને જો હું તને ઝડપથી બતાવી દઉં આના ઉપર શરૂ હોય તો તું ખોલીશ ને ટીચમેન્ટ તારું એટલે તને આવી સ્ક્રીન તારા મોબાઈલ માં દેખાશે બરાબર એમાં તારે છે ને તારું લેખું હોય ક્લાસ 11 સાયન્સ ફિઝિક્સ બરાબર એવું લેખું હશે એમાં જઈશ ને તું એટલે તને લેખું હશે અસાઇનમેન્ટ એ અસાઇનમેન્ટ ઉપર જઈશ ને એટલે તને એક અસાઇનમેન્ટ બતાવશે આ રોજે રોજનું જે પીડીએફ મોકલે છે એ એમાં બતાવશે એ તારે ડાઉનલોડ કરી લેવાની પછી તારે એમાંથી જોઈને હોમવર્ક એ અને ચોપડી એની મદદથી હોમવર્ક કરી દેવાનું અને પછી તારા અસાઇનમેન્ટ અહીંયા તે સબમિટ કરી દેવા ટૂંકમાં તારે છે ને અસાઇનમેન્ટના ઓપ્શનમાં જવાનું છે બરાબર ખબર પડી હા ઓલ તમે એક સવાલ જવાબ લખતા આવો લખવા આપતા ઈ કયું કયા સવાલ જવાબ ઓલો સુગલ કેતો થઈ કે સર સવાલ જવાબ આપે છે એક તો ઈ તો મે થિયરી નું પેમ્પલેટ મોકલ્યું હતું ઈ તો સુગલ પાસે લઈ લેજે નો હોય તો મને કહેજે હું મોકલી દઈશ પાછું એટલે ઈ સવાલ જવાબ લખવા લખીને તમને મોકલવાના હા લે માન લો કે આજે મે થિયરી ચલાવી તો ઈ થિયરી નો શું